બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો દ્વારકાની. દ્વારકા જિલ્લામાં રોગચાળાએ માજા મૂકી હોય તેમ દ્વારકા જિલ્લાની તમામ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. હાલ વરસાદ વિરામ લીધા બાદ લોકોમાં વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ ખૂબ જ વધેલું જોવા મળી રહ્યું છે, ત્યારે દ્વારકા જિલ્લામાં આંખાવી, ચામડીના રોગ, શરદી, ઉધરસ, તાવ, શરીરમાં કળતર, ડાયલેરિયા જેવા રોગોનું પ્રમાણ વ્યાપક પ્રમાણમાં વધ્યું છે અને દ્વારકા જિલ્લાની તમામ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. દ્વારકા જિલ્લાની જિલ્લા સ્તરની હોસ્પિટલ કે જે ખંભારિયા ખાતે આવેલી છે ત્યાં રોજના 800થી પણ વધુ ઓપીડી નોંધાઈ રહ્યા છે, ત્યારે દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર પણ ખડે પગે હોય તમામ લોકોને પૂરતી સારવાર મળે તેવી વ્યવસ્થા કરાઈ રહી છે. હોસ્પિટલના અધિક્ષક દ્વારા લોકોને ગરમ કરી પાણી પીવા તેમજ ઘરોની આસપાસ પાણી ભરાયા હોય ત્યાં મચ્છરોનો ઉપદ્રવ થતો અટકાવવા જેવી બાબતે તકેદારી રાખવા અપીલ કરાઈ હતી અને જેવી જ તબિયત બગડે તુરંત જ નજીકની સરકારી હોસ્પિટલે નિદાન કરાવી લેવા જણાવ્યું હતું. દીપક જોશી, જેડેશ ટીવી, દ્વારકા.